और इस पूरे और इस पर और ज्यादा जानकारी के लिए रुक लेते हैं हमारे संवाददाता धीरज कुमार का, जो फोनलाइन पर जुड़ चुके हैं। धीरज, जानना चाहेंगे, इन तस्वीरों में सीधे तौर पर देख सकते हैं प्रधानमंत्री ने जायजा लिया है नए एम्स का, और तो राजकोट ने एम्स हॉस्पिटल ની મોટી ભેટ મળી છે। દ્રશ્ય આપને બતાવી રહ્યા છે રાજકોટ થી, કે જ્યાં કેસરિયા રંગમાં રાજકોટ રંગાયું છે। પીએમ મોદીએ તમામ લોકોનું, રાજકોટ વાસીઓનું અભિવાદન ઝીલ્યું છે, રિબીન કાપી અને અંદર પ્રવેશ્યા છે એમ્સ હોસ્પિટલમાં। સૌરાષ્ટ્રને આ મોટી ભેટ પીએમ તરફથી મળી છે। રાજકોટને એમ્સ હોસ્પિટલની આ મોટી ભેટ આપવામાં આવી છે અને રાજકોટ કેસરિયા રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો રાજકોટથી આ દ્રશ્યો છે કે જ્યાં પીએમ મોદીએ રાજકોટના એમ્સની મુલાકાત લીધી છે। સૌરાષ્ટ્રને આ એમ્સ હોસ્પિટલની મોટી ભેટ આપવામાં આવી છે। 3,800 કરોડથી વધુના વિકાસ કાર્યોની આજે જે ભેટ મળવા જઈ રહી છે। કચ્છ સુરેન્દ્રનગરના 2,100 કરોડના રેલવે કાર્યોને મંજૂરી આપવામાં આવી, ત્યારે ગુજરાતને ફરી એકવાર પીએમએ આ મોટી ભેટ આપી છે। પીએમ મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે વિવિધ વિભાગોના 48,000 કરોડના વિકાસ કાર્યોની પીએમ મોદીએ ભેટ આપી છે। દ્રશ્યો છે રાજકોટના, એક તરફ લોકસભા ચૂંટણી છે, નજીક આવી રહી છે, અને બીજી તરફ પીએમ મોદીના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે 2 દિવસના મહત્વના છે ગુજરાતની મુલાકાત લીધી છે। ફોનલાઈન પર મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। જી અંકિત, પીએમ મોદી હાલ ક્યાં ઉપસ્થિત છે, આગળનો કાર્યક્રમ કેવો છે, કેવા છે ત્યાંના દ્રશ્યો? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાન છે તે પોતાનો ભેટ દ્વારિકા અને દ્વારિકાનો પ્રોગ્રામ છે તે પૂર્ણ કરીને હવે રાજકોટના જે પરાપીપળિયા ખાતે જે એમ્સ હોસ્પિટલનું જે નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં હાલ તેઓ પહોંચ્યા છે। એમ્સ હોસ્પિટલ ખાતે અંદાજે 25 થી 30 મિનિટનો જે સમય છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે વિતાવવાના છે। હાલ અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલ અત્યારે રિબીન જે છે તે કટ કરવામાં આવ્યું છે, તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સાથોસાથ વાસ્તવમાં તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાલ અત્યારે સ્થળ ઉપર હાજર જોવા મળી રહ્યા છે। સાથોસાથ એમ્સના જે એક્ઝિક્યુટિવ જે ડિરેક્ટર છે સીડીએસ કટોચ, તેમના દ્વારા હાલ અત્યારે તમામ જે માહિતી છે તે આપવામાં આવી રહી છે। 250 બેડની જે આઈપીડીની સર્વિસ છે તે એમ્સ ખાતે શરૂ થવાની છે। જે પ્રમાણે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સીડીએસ કટોચ દ્વારા જણાવવામાં આવ્યું છે તે મુજબ 1 માર્ચથી જે 250 બેડની જે આઈપીડીની જે સેવા છે તે ખાસ કરીને શરૂ થઈ જશે। આભાર માહિતી બદલ।